वर्षो पहला राजा रजवाड़ाओना राज वखते वेल अने खांडू प्रथा चालती हती। आम तो गरासिया अने काठी दरबारों माटे आ प्रथा अजाणी नथी। राजपीपळाना राठौड़ परिवारे आ जूनी प्रथा स्वीकारी अपनावी अने तेने अनुसरी त्यारे राजपीपळा खाते एक राजपूत समाजमां खांडा प्रथा साथे एक दीकरीना लग्न थया अने धामधूमथी लग्ननुं आयोजन करी भूजथी आवेला खांडा साथे दीकरीने वड़ावी। निहाळो विशेष अહેવાલ। આજના વર્તમાન સમયમાં પ્રી વેડિંગ અને વિવિધ ડેની ઉજવણી સાથે અલગ અલગ થીમ બેઝ ગીતોમાં લગ્ન કરનાર યુવક યુવતીઓ શૂટિંગ કરાવી રહ્યા છે। આવા સમયમાં જૂની સામાજિક પરંપરા ખાંડા પ્રથા કે આજનો દીકરો કે દીકરી જેના માટે એક કલ્પના છે તે અશક્ય છે। જ્યારે મૂળ કાઠિયાવાડના અને હાલ નાંદોદ તાલુકાના રસેલા ગામના વતની છત્રસિંહ રાઠોડની દીકરી વિરાજબાના લગ્ન કચ્છ ભુજના બિદડા નિવાસી રવિરાજસિંહ સાથે નક્કી કર્યા હતા। ત્યારે ખાંડા પ્રથાની વાત આવી ત્યારે શિક્ષિત યુવતીએ તરત જ પોતાની સમાજની પરંપરાને અપનાવવાની વાત કરી। પરંપરા સમાજ માટે ગૌરવરૂપ હોય છે ની વાત કરી ખાંડા પ્રથાને સ્વીકારીને લગ્ન કર્યા। આજે આ લગ્નમાં જાન આવી પરંતુ વરરાજા ન આવ્યા ત્યારે વિરાજબા રાઠોડે પોતાની જાનમાં આવેલ તલવાર અને સાફોની સાથે પૂજા વિધિ કરી આ ખાંડા સાથે સાસરે વડાવી હતી। હવે ત્યાં જઈ અને મનના માણીગર સાથે લગ્ન કરશે। મારું કચ્છ બિદડા ગામે મારું જાડેજામાં લગ્ન થવાનું છે, થઈ રહ્યું છે તો પછી એ પ્રમાણે ત્યાંના રિવાજ પ્રમાણે અમે લોકો અનુસરીએ છીએ ને વેલ આગમન એટલે મારા સાસરીમાંથી પણ વડીલો પધારેલા છે, ત્રણ જણ વડીલો આવે ને પછી એમને વધાવીને પછી એમની આગતા સ્વાગતા કરીને જમાડીને પછી મારી પછી વિદાય એ લોકો સાથે કરે છે। મારા મમ્મી પપ્પાએ જે પણ આ પસંદ કર્યું છે ને અમને પણ અનુકૂળ આવ્યું છે, હું ખુશ છું ને એ પ્રમાણે વિધિવત હજી પણ અમે જૂની પરંપરા જાળવી રાખી છે એનો મને ખૂબ ગર્વ છે। સામાન્ય રીતે જોઈએ તો સમગ્ર ભારતના ગરાસિયા રાજપૂતોમાં આ પ્રથા પ્રચલિત હતી। વર્તમાન સમયમાં આ પરંપરા ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં પ્રચલિત છે અને તેના સિવાયના લગભગ વિસ્તારમાં આ પ્રથા નહિવત પ્રમાણે ચાલુ છે। લગ્નની આ પ્રથા કદાચ મધ્યયુગને સમયથી ચાલતી આવી છે। 1000 વર્ષો પહેલા રાજપૂતો સતત યુદ્ધ કરતા રહ્યા છે અને સમય એવો હતો કે એક બાજુ લગ્ન નક્કી થયા હોય અને બીજી બાજુ દુશ્મનો રાજ્યની સરહદ પર આવી ગયા હોય। એ રાજપૂત રાજા લગ્ન મંડપમાં જવાના બદલે રણ મેદાનમાં જવાનું પસંદ કરતો હતો અને બીજી બાજુ તેના નામથી તલવારને મોકલવામાં આવતી અને આ દેશની રાજપૂતાણી હસ્તામુખે એ તલવાર સાથે સાસરીમાં આવી જતી અને એટલે જ આ પ્રથામાં રાજપૂતાણીના મહાન ત્યાગના દર્શન થાય છે। રજવાડા હતા ત્યારે રાજા જે રાજ કરતા હતા તે રાજાને રાજ્યકારભારમાંથી ટાઈમ ન મળે એટલે ટાઈમ ન મળે અને અમુક દેશમાંથી રાજા માટે માંગવું આવે તો એમને રાજકારભારમાંથી ટાઈમ ના મળે એટલે પછી એ ખાંડુ એટલે કે તલવાર એવી તે મોકલે અને ત્યાંથી એ દીકરી બા રાજકુંવરી સાથે પરણીને આવે અને ઘરે આવીને પછી એ વિધિવત લગ્ન કરે, ફેરા ફરી ને સપ્તપદીની રીતે લગ્ન કરતા હતા। એમ કહી શકાય કે રાજપૂતાણીમાં ત્યાગ અને વ્યક્તિગત સુખોના સમર્પણના કારણે જ આ પ્રથા અસ્તિત્વ ટકાવી શકી છે। બીજી બાજુ એવું પણ ગણવામાં આવે છે કે પહેલાના જમાનામાં લૂંટારુઓ લગ્ન પ્રસંગ પર લૂંટ કરતા કે જાનને લૂંટી લેતા હોય એટલે દીકરીને આવી રીતે સાસરીમાં લઈ જવાય, એટલું જ નહીં કેટલાક લોકો દીકરીના પિતા ઉપર જાનનો બોજ ન પડે એટલે આ પ્રથા ચાલુ રાખી છે। ત્યારે એક વાત સ્પષ્ટ છે કે આજે રાઠોડ પરિવારની દીકરી ખાંડા પ્રથા સાથે આજના યુગમાં વડાવી એ એક સંસ્કૃતિની સાચી ઓળખ અને સમાજની સાચી રાજપૂતાણી કહેવાય। આજના આધુનિક યુગમાં પણ આ રાજપૂત સમાજના રાઠોડ પરિવારે જે પરંપરા જાળવી રાખી અને પોતાની દીકરીના લગ્ન ખાંડા સાથે કરી એક ઉત્તમ ઉદાહરણ આપ્યું છે તે ખરેખર સરાહનીય છે। દીપક પટેલ, ચેનલ નર્મદા, રાજપીપળા।